અંદર આપણે ઉત્સર્ગ એક આગળના લેક્ચર ની અંદર આપણે શ્રી મૂત્રપિંડના આડાશય ની વાત કરી એનલ પિરામિડ ને ઘણા બધા આપણે આ રીતના લીટા દોર્યા હતા અને જેને આપણે કહેતા હતા ઉત્સર્ગ એકમ અથવા ઇંગ્લિશ ની અંદર આપણે જે કહીએ છીએ નેફ્રોન્સ તરીકે ઓળખે છે શું કહીશું આપણે એને નેફ્રોન્સ ઉત્સર્ગ એકમ આપણે એને શું કહીએ છીએ તો કે મૂત્રપિંડ નો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે જે રીતે આપણે કહીએ ને સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક કોષ છે એ રીતે જ્યારે ઉત્સર્જન તંત્ર અને જ્યારે સ્પેસિફિક મૂત્રપિંડની વાત કરતા હોય ત્યારે એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે જે મુખ્ય કાર્ય છે એ કોણ કરે છે ઉત્સર્ગ એકમ અથવા એને આપણે કહીએ છીએ નેફ્રોન્સ એક મૂત્રપિંડમાં એક મિલિયન અથવા 10 લાખ એકમ આવેલા હોય છે એક મૂત્રપિંડ ની અંદર આપણને કેટલા જોવા મળે 1 મિલિયન અથવા 1 મિલિયન એટલે કેટલા થશે 10 લાખ ઉત્સર્ગ એકમ આવેલા હોય આપણે આખું ઉત્સર્ગ એકમ છે ને એનો અભ્યાસ કરીએ તો અહીંયા આપણે આખું ઉત્સર્ગ એકમ છે એ દોરશું અને એની વિશેની આખી માહિતી છે જે આકૃતિ દ્વારા તો અહીંયા હું બે ભાગ દોરું છું ઉપરનો ભાગ છે ને એને આપણે અને નીચેનો ભાગ ને હું કહું છું તો બાહ્યક ક્યાં આવેલો છે મજ્જક ક્યાં આવેલો છે એ આપણે ભણી ગયા ક્યાં ભણી ગયા છીએ તો કે આગળના લેક્ચર ની અંદર આપણે જોયું હતું મૂત્રપિંડ ની આંતરિક રચના ની અંદર હવે અહીંયા હું દોરું છું ઉત્સર્ગ એકમ કે ઉત્સર્ગ એકમ ના આપણે મુખ્ય બે ભાગ ની અંદર એને ડિવાઈડ કરીએ છીએ કેટલા ભાગ ની અંદર બે ભાગ ની અંદર ડિવાઈડ કરીએ અને બે ભાગ ની અંદર એક આવશે એની અંદર છે માલપીધિયન કાય અને બીજો ભાગ આપણે પાડીએ છીએ મૂત્રપિંડ નલિકા એટલે સૌથી ઉપરની તરફ અહીંયા આપણને આવી કંઈક રચના જોવા મળે આ જે રચના છે આ રચનાને આપણને અહીંયા જે કપ આકારની રચના જોવા મળે છે કેવી રચના જોવા મળે છે કપ આકારની અને આને આપણે કહીએ છીએ બાઉમેનની કોથળી શું કહીએ છીએ બાઉમેનની કોથળી કેવી રચના છે કપ આકારની છે અને બીજું તો કે આપણને જોવા મળે છે બેવડા એની તરફ એક અહીંયાથી ધમની પસાર થાય છે અને એક પાછી અહીંયાથી શું નીકળે છે બહાર નીકળે છે જે ધમની અંદર પસાર થાય છે આને આપણે કહીએ છીએ અંતરવાહી ધમનિકા શેની તરીકે ઓળખે છે અંતરવાહી ધમનિકા અને અંતરવાહી ધમનિકા અંતર રુધિર લઈ જાય છે અને આ જે બહાર રુધિર કાઢે છે આને આપણે કહીએ છીએ બહિર્વાહી ધમનિકા તરીકે આપણે એને ઓળખીએ છીએ અને આની અંદરની તરફ અહીંયા આપણને નાની નાની કેપિલરી જેવી સૂક્ષ્મ આને આપણે કહીએ છીએ સૂક્ષ્મ કેશિકા અને જેની રચના જેની આપણને નાની નાની કેપેલરી કેટલી જોવા મળશે 50 કેપેલરી જોવા મળે કેટલી જોવા મળે છે
એટલે કે સૂક્ષ્મ નાના નાના છિદ્ર છે એ રચના અને આ જે આખો ભાગ છે એટલે કે અંતર્વાહી તંત્રિકા બહિર્વાહી તંત્રિકા આખો ભાગ એને આપણે કહીએ છીએ રુધિર કેશિકા ગુચ્છ તરીકે ઓળખે છે. ખાસ યાદ રાખવાનું છે કે બાહુબેની કોથળી કપ આકારની અને એની અંદરની તરફ એક અંતર્વાહી તંત્રિકા રુધિર લઈ જાય, બહિર્વાહી તંત્રિકા રુધિર ક્યાં લાવે? બહાર. અને આને આપણે શું કહીએ છીએ? રુધિર કેશિકા ગુચ્છ. હવે રુધિર કેશિકા ગુચ્છ અને માલપિત્ત આ બાહુબેની કોથળી આ બેને ભેગા કરી દઈએ તો આ જે આખી રચના બને, બેને ભેગા કરતા આને આપણે કહીએ છીએ માલપિધિયન કાય તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો માલપિધિયન કાય છે એની અંદર બે ભાગ આવશે. માલપિધિયન કાય શું બનેલું છે? તો કે એની અંદર એક આવશે બાહુમેનની કોથળી અને બીજું શું આવશે એની અંદર? રુધિર કેશિકા. બે ભાગ છે આ બે જોડાઈને શું નિર્માણ કરે? માલપિધિયન કાયનું નિર્માણ છે એ કરશે. હવે ત્યાંથી આપણે આગળ વધીએ તો આ બધો ભાગ છે એ આપણે છે અંદર જોયો છે બાહ્યકની અંદર. નીચેનો ભાગ કયો છે? મજ્જક. અહીંયા આપણને ગુચળા આપી રચના છે જોવા મળે ભાગ છે. આ ભાગને આપણે કહીએ છીએ માલપિધિયન કાય અને કહીએ છીએ બાહુબેની કોથળી અને ઉપરના કહીએ છીએ રુધિર કેશિકા ગુચ્છ. અંતર્વાહી ધમનિકા રુધિર અંદર લાવે, બહિર્વાહી ધમનિકા રુધિર બહાર લઈ જાય. આ આખો ભાગ ક્યાં આવેલો છે? તો આ યાદ રાખો કે આ આપણે જોયું હતું આ રીતનું આ બાહ્યકનો ભાગ, મજ્જકનો ભાગ અને આ રીતનો તો પિરામિડ એની અંદર આવા લીટા જોડતા હતા. આ લીટા છે એને આપણે કહેતા હતા શું કહેતા હતા? ઉત્સર્ગ એકમ કહેતા હતા. હવે એવો એક લીટો છે ને એ આપણે ઝૂમ કર્યું છે તો એ આપણને આવું કંઈક દેખાશે જે આપણે આગળ રચના જોઈએ. હવે આ ભાગ છે કે જે આપણને ગુચળામય રચના જોવા મળે છે આ ભાગને આપણે નિકટવર્તી ગુચળામય પ્રદેશ તરીકે ઓળખીએ છીએ અથવા તેને આપણે કહીએ છીએ પીસીટી. શેની તરીકે ઓળખીએ છીએ? પીસીટી. અથવા પીસીટી એટલે શું? પીસીટી એટલે થશે પ્રોક્સિમલ વોલ્યુટેડ ટ્યુબ. શું કહીએ છીએ આપણે? પ્રોક્સિમલ કોન વોલ્યુટેડ અથવા નિકટવર્તી ગુચળામય પ્રદેશ. આ નિકટવર્તી ગુચળામય પ્રદેશ પણ કોની અંદર આવેલો છે? બાહ્યકની અંદર આવેલો છે એ આપણને જોવા મળે. અને નિકટવર્તી ગુચળામય પ્રદેશ માલપિધિયન કાય પૂરું થાય એટલે તરત કયો ભાગ શરૂ થાય? નિકટવર્તી ગુચળામય પ્રદેશ. નિકટવર્તી ગુચળામય પ્રદેશ આગળ વધી અને અહીંયા આપણને આવી કઈક રચના જોવા મળે છે. જે ભાગ નીચે જાય છે આ ભાગને આપણે કહેશું અવરોહી ભાગ. શું કહેશું? અવરોહી ભાગ. એને આપણે કહીએ છીએ ડિસેન્ડિંગ તરીકે આપણે ઓળખીએ છીએ. અને જે ભાગ ઉપર જાય છે આ ભાગને આપણે કહેશું આરોહી ભાગ. અથવા આ ભાગને આપણે કહીએ છીએ અસેન્ડિંગ તરીકે આપણે એને ઓળખીએ છીએ. એક ભાગ છે અવરોહી ભાગ છે, એક ભાગ કેવો છે? આરોહી ભાગ છે. અને આ આખો જે યુ આકારની રચના આપણને જે જોવા મળે છે આ યુ આકારની રચનાને આપણે કહીશું હેન્ડલેનો પાસ. કારણ કે એની શોધ જે હેન્ડલેન અંગ વૈજ્ઞાનિકે કરી છે એટલા માટે આપણે એને કહીએ છીએ હેન્ડલેનો પાસ. હેન્ડલેનો પાસ એટલે શું? યુ આકારનો ભાગ નિર્માણ થાય છે. આ યુ આકારનો ભાગ એને આપણે શું કહીએ છીએ? હેન્ડલેનો પાસ. એટલે એક અવરોહી ભાગ જે નીચે તરફ આવે અને ઉપર તરફ જાય આરોહી ભાગ કહીએ છીએ. સંયુક્ત રીતે યુ આકારનો ભાગ એને આપણે કહીશું હેન્ડલેનો પાસ.
ત્યાર બાદ આગળ જઈએ તો પાછો આપણને એક અહીંયા ગૂંચળામય પ્રદેશી જોવા મળે છે. આ ગૂંચળામય પ્રદેશ ને આપણે કહીએ છીએ દુરસ, ગૂંચળામય નલિકા અથવા દુરસ્ત ગૂંચળામય ભાગ, અથવા આને આપણે કહીએ છીએ ડીસીટી. આને આપણે શું કહેતા હતા? પીસીટી, પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ. આને આપણે કહીએ છીએ ડીસીટી, એટલે કે ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ તરીકે આપણે એને ઓળખીએ છીએ. શેની તરીકે ઓળખીએ છીએ? ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ. એટલે કે આ આગળ નતો નિકટવર્તી, એટલે કોના થી? તો કે માલપીજ્ઞાની નજીક છે, નિકટવર્તી એટલે દૂરસ્થ. એટલે કે માલપીજ્ઞાની દૂર છે, એટલે આપણે કહીએ છીએ દૂરસ્થ ગૂંચળામય પ્રદેશ. બે ગૂંચળામય પ્રદેશ આપણને જોવા મળે છે. આ ગૂંચળામય પ્રદેશ જેમાં ખુલે છે આ ભાગ, આ ભાગને આપણે કહીએ છીએ સંગ્રહણ નલિકા. એટલે કે જે પ્રવાહી છે એ અહીંયાથી આવશે નિકટવર્તીમાં, ત્યાંથી અવરોહી ભાગ, આરોહી ભાગ, દૂરસ્થ ગૂંચળામય પ્રદેશ, ડીસીટી ને સંગ્રહણ નલિકા. અને આવી ઘણી બધી સંગ્રહણ નલિકા જોડાઈને શું બનાવે છે? તો કે ઘણી બધી સંગ્રહણ નલિકા જોડાઈને બનાવે દિલીની નલિકા. શું જોડાઈ? દિલીની નલિકા. અને આ દિલીની નલિકા છે એ શેની અંદર ખુલશે? તો કે આ ખુલે છે મૂત્રપિંડ નિવાપ. અને મૂત્રપિંડ નિવાપ છે એ મૂત્ર વાહિની દ્વારા શેની અંદર ખુલશે? મૂત્રાશય. અને મૂત્રાશયનો ભાગ ક્યાં ખુલે છે? મૂત્ર માર્ગની અંદર. એટલે આ સીધી આવી ઘણી બધી નલિકાઓ. આ તો આપણે એક ઉત્સર્ગ એકમ જોયો, આવા તો ઘણા બધા ઉત્સર્ગ એકમો છે. અને ઘણા બધા ઉત્સર્ગ એકમ ની આ સંગ્રહ નલિકા જોડાય એટલે શું બતાવે? દિલીની નલિકા. દિલીની નલિકા મૂત્રપિંડ નિવાપમાં ખુલે, નિવાપ વાહિનીમાં, વાહિની મૂત્રાશય અને મૂત્ર માર્ગ. હવે આ આખી રચના આપણે જોયું છે એક ઉત્સર્ગ એકમ ની રચના આપણે માટે ઇમ્પોર્ટન્ટ છે. મૂત્રપિંડ નલિકા ની અંદર શું આવશે આપણે જોઈ? માલપેટી અંતાય ભાવમેલી કોતરી રુધિર પેશિકા ગુચ. તો મૂત્રપિંડ નલિકા છે બાકીનો જે ભાગ, એટલે એની અંદર આવશે ડીસીટી, પીસીટી અને સંગ્રહણ નલિકા. ડીસીટી એટલે આપણે એને કહીએ દૂરસ્થ ગૂંચળામય પ્રદેશ, નિકટવર્તી ગૂંચળામય પ્રદેશ અને સંગ્રહણ નલિકા. અને માલપીજ નિયમ કાયની અંદર આવશે ભાવમેલની કોથળી અને આપણને જોવા મળે રુધિર પેશિકા ગુચ. તો આ આખી જે રચના છે આપણે શું કહીએ છીએ? ઉત્સર્ગ એકમની રચના તરીકે. બે ભાગ આપણે પડ્યા હતા, બાહ્યક અને મજ્જક. તો બાહ્યક ની અંદર શું આવેલું છે? અને એક ભાગ આપણે પડ્યો હતો મજ્જક. બાહ્યક ની અંદર કયા કયા ભાગ આવે? તો બાહ્યક ની અંદર એક તો બાહ્યક ની કોથળી, બીસીટી અને પીસીટી. આ ત્રણે કોની અંદર આવ્યા? બાહ્યક ની અંદર. તો બાહ્યક ની અંદર આપણે ત્રણ ભાગ જોવા મળે. એક આપણને શું જોવા મળ્યું? બાહ્યક ની કોથળી, રુધિર કેશિકા ગુચ, પીસીટી અને ડીસીટી. એટલે કે પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ અને ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ. તો મજ્જક ની અંદર કયા ભાગ જોવા મળે? તો મજ્જક ની અંદર એક તો આપણને જોવા મળે છે હેન્ડલેનો પાસ. આ સિવાય આપણને એની અંદર જોવા મળે છે સંગ્રહણ નલિકા. હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આ જે અંતરવાહી ધમનિકામાં જે શું નીકળ્યું હતું? બહિર્વાહી ધમનિકા. આ બહિર્વાહી ધમનિકા છે એ શું કરે છે? તો કે આ ભાગની ફરતે આપણને આ રીતની ગોઠવાયેલી છે એ આપણને જોવા મળશે.
તો આ જે રચના છે અથવા તો આને આપણે કહીએ છીએ કે જે કોની ફરતે ગોઠવાયેલી છે તો કે મૂત્રપિંડ નલિકા છે આ મૂત્રપિંડ નલિકાની ફરતે ગોઠવાયેલી આ જે રચના છે આને આપણે કહીએ છીએ પોલી નલિકા કેશિકા સેન તરીકે ઓળખી છે પરિનલિકા કેશિકા એટલે શું તો પરિનલિકા કેશિકા એટલે કે બહિર્વાહી ધમનિકામાંથી નીકળતી સૂક્ષ્મ નલિકા જે મૂત્રપિંડ નલિકાની ફરતે ગોઠવાય છે તેને આપણે શેન તરીકે ઓળખે છે પરિનલિકા કેશિકા હવે આ પરિનલિકા કેશિકા છે ઈ હેન્ડલેનો યુ આકારનો પાસ હેન્ડલેનો પાસ યુ આકારનો એની ફરતે આ રુધિરવાહિની એટલે કે નાની નાની કેશિકાઓ ગોઠવાય એટલે આ જે આખો ભાગ છે એને આપણે કહીએ છીએ વાસા રેખા શેની તરીકે ઓળખીએ છીએ વાસા રેખા એટલે શું તો યાદ રાખવાનું છે વાસા રેખા એટલે હેન્ડલેનો પાસ વત્તા ફરતે ગોઠવાયેલી સૂક્ષ્મ રુધિર કેશિકાઓ આ બંને જ્યારે જોડાય ને આ આખો હેન્ડલેનો પાસ અને એની ફરતેની આ રુધિર કેશિકા બંને જોડાય ત્યારે આ ભાગને આપણે શેની તરીકે ઓળખીએ છીએ વાસા રેક્ટા તરીકે આપણે એને ઓળખીએ છીએ તો આ આપણે વાત કરી ઉત્સર્ગ એકમની એક મૂત્રપિંડમાં એક મિલિયન એટલે કે 10 લાખ ઉત્સર્ગ એકમ આવેલા ઉત્સર્ગ એકમમાં મુખ્ય બે ભાગ પડે માલપીધયંકાય અને મૂત્રપિંડ નલિકા સૌપ્રથમ આપણે વાત કરી બે ભાગ પડે બાહ્યક અને મજ્જક તો આપણે ભણી ગયા છીએ કે બહારનો ભાગ ને બાહ્યક અંદરના ભાગને મજ્જક તો બહારના ભાગની અંદર બાહુમેનની કોથળી કપ આકારની અને એની ઉપર રુધિર કેશિકા ગુચ્છ અને આ બે જોડાય ત્યારે આપણે કહીએ છીએ માલપીધયંકાય અને એની આગળનો ભાગ છે ડિસ પેલા આપણે જોવાનો પ્રોક્સિમલ પાર્ટ હોય છે એટલે કે નિકટવર્તી ગુદ્રામય પ્રદેશ એમાં જે આગળનો અવરોહી ભાગ એમાં જે આગળનો આરોહી ભાગ અને એમાં જે આગળ એટલે દૂરસ્થ ગુદ્રામય પ્રદેશ અને સંગ્રહણ નલિકા એટલે જો આની અંદર બે વસ્તુ છે કે આ જે વાહિની દોરી છે એટલે રુધિર કેશિકા ગુચ્છ એની અંદર રુધિરનું વહન થાય અને આ જે નલિકા આપણે દોરી છે એની અંદર કે જે મૂત્ર બનવાની પ્રક્રિયા છે એ આ મૂત્રપિંડ નલિકામાં થાય છે અને મૂત્રપિંડ નલિકામાં જે જરૂરી દ્રવ્યો કોણ થાય છે જે એની ફરતે આવેલી રુધિર વાહિની જે આપણે આગળ એનો અભ્યાસ છે એ આપણે ડિટેલની અંદર કરવાનો છે તો બાહ્યકની અંદર કયા ભાગ આવેલા છે મજ્જકની અંદર કયા આવેલા છે મૂત્રપિંડ નલિકા અને મૂત્ર સોરી માલપીધયંકાય તો આ બધા ભાગ છે એ આપણે યાદ રાખવાના છે ડીસીટી એટલે ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ અને પીસીટી એટલે આપણે એને કહીશું પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ તરીકે આપણે એને ઓળખીએ છીએ